ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિક વિભાગના નેજા હેઠળ કાર્યરત ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી દ્વારા પાટણમાં રિજિનલ સાયન્સ સેન્ટર વિકસાવવામાં આવ્યું છે આ સાયન્સ સેન્ટરમાં નોબેલ પ્રાઇઝ કેમેસ્ટ્રી ગેલેરી સહિત પાંચ થીમ આધારિત ગેલેરીઓ છે રિજનલ સાયન્સ સેન્ટરમાં આજે દસમી ડિસેમ્બર બે હજાર બાવીસના રોજ નોબલ પુરસ્કાર દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં બસોથી વધુ સરકારી શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ભાગ લીધો હતો રિજનલ સાયન્સ સેન્ટરના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડોક્ટર સુમિત શાસ્ત્રીએ આવેલ તમામ નિષ્ણાતો શિક્ષકો અને વિદ્યાર્થીઓનું સ્વાગત કર્યું હતું અને નોબેલ પારિતોષિક દિવસ તેનું મહત્વ અને આજના કાર્યક્રમ વિશે ટૂંકમાં પરિચય આપ્યો હતો તે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ હવે પોતાની કારકિર્દીને આગળ વધારી શકે છે અને રસાયણશાસ્ત્રના ક્ષેત્રમાં થયેલ સંશોધનના ઉપયોગથી સમાજને પણ આગળ વધારી શકે છે આ કાર્યક્રમમાં ત્રણ નિષ્ણાતો દ્વારા નિષ્ણાત વાર્તાલાપ આપવામાં આવ્યા હતા ત્યારબાદ સ્ટોકહોમની નોબેલ પુરસ્કાર વિતરણ સમારોહનું લાઇવ સ્ટ્રીમિંગ કરાઈ હતી અને ભાગ લેનારા માટે રાત્રિ ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી રિજનલ સાયન્સ સેન્ટર પાટણના ઓડિટોરિયમ હોલમાં સાંજે સાડા ચારથી રાત્રે દસ દરમિયાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું વિદ્યાર્થીઓને ફ્રી ટ્રાન્સપોર્ટેશનની સુવિધા પણ આપવામાં આવી હતી આ કાર્યક્રમનું આયોજન ગુજકોસ્ટ ગાંધીનગરના સહયોગથી કરવામાં આવ્યું હતું ભૌતિક શાસ્ત્રના નિષ્ણાત ડોક્ટર આર જે પાઠક વડા ભૌતિકશાસ્ત્ર વિભાગ આર આર કોલેજ પાલનપુર એન્ટેગ્લન ફોટોન અને ક્વોન્ટમ માહિતી વિજ્ઞાન સાથેના પ્રયોગો સમજાવ્યા જેના પરિણામે એલેન એસ્પેક્ટ જોન ક્લોઝર અને એન્ટોન ઝિલિંગર દ્વારા ભૌતિક શાસ્ત્રનો નોબેલ પુરસ્કાર બે હજાર બાવીસમાં એનાયત થયો રસાયણશાસ્ત્રના નિષ્ણાત ડોક્ટર સંગીતા શર્મા પ્રોફેસર રસાયણશાસ્ત્ર વિભાગ એચ યુનિવર્સિટી પાટણ ક્લિક રસાયણશાસ્ત્ર અને બાયોથર્ગો

મેડિસિન બે હજાર બાવીસને એવોર્ડ મળ્યો છે સ્ટોકહોમ ખાતે નોબેલ પુરસ્કાર વિતરણ સમારંભનું લાઈવ સ્ટ્રીમિંગ ગુજકોસ્ટ યુટ્યુબ ચેનલની મદદથી ગોઠવવામાં આવ્યું હતું ભાગ લેનાર વિદ્યાર્થીઓ માટે ઘણી રોમાંચક અને પ્રેરણાદાયી ક્ષણો હતી વિદ્યાર્થીઓએ આ પ્રકારના કાર્યક્રમોમાં હાજરી આપીને ચોક્કસપણે આવનારા ભવિષ્યમાં તેમને મોટો વૈજ્ઞાનિક બનવાની પ્રેરણા આપશે